હેલો ફ્રેન્ડ્સ, આજના વિડીયોની અંદર આપણે જોઈએ ધોરણ 3 વિષય ગુજરાતી એકમ ટેસ્ટ પેપર છે, તેનું આપણે સોલ્યુશન જોઈએ. પ્રશ્ન પહેલો, ગુજરાતી પાઠ્યપુસ્તકના પાના નંબર 1 પરનું આપેલ ચિત્ર જુઓ, તેના વિશે 5 વાક્ય લખો. તેના માર્ક 5 છે અથવા પ્રજ્ઞાચક્ષુ જે વિદ્યાર્થીઓ છે તે માટે તમારા ઘર વિશે 5 વાક્ય લખો. તો ઉત્તર આપણે જોઈએ. આ ચિત્ર ઘરની આસપાસ કુદરતી વાતાવરણનું છે. મારા ઘરની આજુબાજુ નાના છોડ અને વૃક્ષો છે. તેની અંદર ઘણા પક્ષીઓ અને નાના નાના જીવજંતુઓ રહે છે. ત્યાંથી થોડે દૂર એક ઝરણું વહે છે. બાજુમાં જંગલ હોવાથી ઘણા પ્રાણીઓ પણ ત્યાં સાંજ સવાર પાણી પીવા આવે છે. ત્યાર પછી જોઈએ પ્રશ્ન 2. નીચે આપેલા શબ્દોનો ઉપયોગ કરી વાક્ય બનાવો. માર્ક 5. ઉદાહરણ, નદી, તો નદીમાં પાણી વહે છે. એવા આપણે 5 શબ્દ આપ્યા છે, તો આપણે 5 વાક્ય બનાવવાના છે. 1. વરસાદ, તો ચોમાસામાં વરસાદ આવે છે. 2. ઠંડી, શિયાળામાં ઠંડી પડે છે. 3. ઝાડ, ઝાડ પર પક્ષીઓ માળો બાંધી રહે છે. 4. વાંદરો, વાંદરો ઝાડ પર રહે છે. 5. માળો, પક્ષીઓ માળો બાંધે છે. પ્રશ્ન 3. ઉદાહરણ પ્રમાણે અર્થ સમજાય એવો શબ્દ બનાવો. ઉદાહરણ, ન શોખી, ઉત્તર આવશે શોખીન. એવી રીતે 1. રમઘી, ઉત્તર આવશે મરઘી. 2. મરત, જવાબ આવશે રમત. 3. રા પછા, જવાબ આવશે છાપરા. 4. સાર્વદ, જવાબ આવશે વરસાદ. 5. રપવોસે, જવાબ આવશે પરસે વો. જો તમે હજી સુધી અમારી આ ચેનલ સીડી એજ્યુકેશનને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ આઇકન ઉપર ક્લિક કરવાનું ન ભૂલતા. પ્રશ્ન 4. ઉદાહરણ જોઈ તેના જેવા નવા શબ્દ બનાવો. માર્ક 2. ઉદાહરણ, હૂપ, તો આવશે હૂપાહૂપ. 1. ભૂપ, તો આવશે ભૂપાભૂપ. 3. 2. નૂપ, તો નૂપા નૂપ. ઉદાહરણ, ખટ, તો ખટપટ. માર્ક છે તેના 2. 1. ભટ, તો ભટભટ. 2. ફટ, તો ફટફટ. ત્યાર પછીનું ત્રીજું ઉદાહરણ, ગડ, ગડગડાટ, તેનો માર્ક 1 છે. તેમાં 1 લખવાનું છે. 1. ભડ, તો ભડભડાટ. ત્યાર પછી પ્રશ્ન 5. નીચેના વાક્યોનું સુંદર અક્ષરે લેખન કરો. માર્ક 5 છે. 1. ખટખટ કહે, આહાહા, ઠંડી ભાગી રહી છે. 2. બધા ધ્રુજતા ધ્રુજતા બોલવા લાગ્યા, હા, ભાગી રહી છે. 3. સૌ પોતપોતાની પૂંછડીઓથી પવન નાખવા લાગ્યા. 4. આકાશમાંથી વરસાદ તૂટી પડ્યો. 5. ખટખટ અને તેના દોસ્તો ભીંજાઈ ગયા. જો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો અમારા વિડીયોને લાઇક કરો, શેર કરો અને અમારી આ ચેનલ સીડી એજ્યુકેશનને સબસ્ક્રાઈબ કરી તેના બેલ આઇકન ઉપર ક્લિક કરવાનું ન ભૂલતા. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.